हेलो स्टूडेंट्स, हाउ आर यू? वेलकम टू अमर स्कूल. स्टैंडर्ड 12th लेफ्ट विंग में जोवाना छे रीड नंबर 7, द प्रिंसेस एंड द टाइगर. बराबर छे, एक प्रिंसेस के राजकुमारी अने वाघ. શું છે આનો? ફટોફટ આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. એક રાજા હોય છે અને એના રાજ્યમાં કોઈ જો ગંભીર ગુનો કરે તો એને મોતની સજા આપવામાં આવતી નહીં. પરંતુ શું થતું હતું કે જે ક્રાઇમ કરનાર છે, જે ક્રિમિનલ છે, એને ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવતો હતો અને ત્યાં બધા લોકો છે એકઠા થતા હતા અને એ મેદાનમાં બે દરવાજા રાખ્યા હતા. એક દરવાજાની પાછળ એક ફ્યુરિયસ ટાઈગર રહેતો હતો અને બીજા દરવાજાની પાછળ એક સુંદર મજાની છોકરી હતી. માણસને છે ખબર પડે, જે માણસ હતો, જે ક્રિમિનલ હતો, એને ખબર પડતી ન હતી કે સાચો દરવાજો કયો છે. અને એમને છે આ બેમાંથી એક દરવાજો છે એ પસંદ કરવાનું કહેતા. જો સારી રીતે પસંદ કરે તો એને સુંદર છોકરી મળતી અને જો ખરાબ રીતે પસંદ કરે તો એને મોત મળતું. બને છે એવું કે રાજાના સૈન્યનો એક ગરીબ સૈનિક છે એ રાજકુમારીના પ્રેમમાં પડ્યો. રાજા છે ખૂબ ગુસ્સે થાય છે અને તેની ધરપકડ કરવામાં આવે છે અને જે રૂલ્સ હતો, જે નિયમ હતો, એ પ્રમાણે એને છે એ મેદાનમાં છે એ લાવવામાં આવે છે. રાજકુમારી જાણતી હતી કે કયા દરવાજાની પાછળ શું છે. બરાબર છે, કયા દરવાજાની પાછળ વાઘ છે અને કયા દરવાજાની પાછળ સુંદર છોકરી છે. પરંતુ રાજકુમારી છે ખૂબ જ ઈર્ષાળુ હતી અને પોતે ઈચ્છતી ન હતી કે આ જે સૈનિક છે એ કોઈ સુંદર છોકરીને પરણે, અને એમ પણ ઈચ્છતી ન હતી કે વાઘ તેને મારી નાખે. સૈનિકને છે એ મેદાનમાં લેવામાં આવે છે અને તેની ઉપર નજર કરી રાજાની બાજુમાં બેસેલી રાજકુમારી એને જોવે છે. તમને શું લાગે છે કે રાજકુમારી સૈનિકને કયો ઈશારો કર્યો હશે અને અંતે રાજકુમારનું શું થયું હશે? આગળ છે તમારે વિચારવાનું છે. એટલે આપણે કહેવાય છે ને કે થિંકિંગ ઇઝ અ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન નોવિંગ. બરાબર છે, કે વિચારવું છે એ જાણવા કરતાં વિચારવું છે એ વધારે રસપ્રદ હોય છે. તો ચાલો જોઈએ અને આગળ આપણે પણ વિચાર કરીએ કે આગળ છે એ શું બન્યું હશે. There was once a king, એક રાજા હતો. ઇફ એની વન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન અ કિંગડમ, કિંગડમ એટલે કે રાજ્યમાં, સિરિયસ ક્રાઇમ એટલે કે કોઈ ગંભીર ગુનો, કે જો કોઈ વ્યક્તિ રાજ્યમાં કોઈ ગંભીર ગુનો કરે તો તેને મોતની સજા આપવામાં આવતી નહીં. ધ કિંગ ડીડ નોટ કન્ડેમ હિમ ટુ ડેથ. બરાબર છે, તો રાજા છે એને કોઈ પણ છે એ મોતની સજા આપવામાં આવતી નહીં. ઇન્સ્ટેડ ધ ક્રિમિનલ વુડ બી ટેકન ઇન ટુ લાર્જ એરેના. એરેના એટલે કે એક મેદાન, વિશાળ જે મેદાન આપણે કહી શકાય. તેના બદલે ગુનેગારને એક વિશાળ જાહેર સ્થળ પર લઈ જવામાં આવતો હતો. ઓલ ધ પીપલ વુડ કમ ટુ સી ધ શો, અને બધા લોકો છે આ શો જોવા માટે આવતા હતા. ઇન ધ એરેના ધેર વેર ટુ ડોર્સ. બરાબર છે, ને જાહેર સ્થળ પર બે દરવાજા છે રાખવામાં આવતા. બિહાઇન્ડ વન ડોર ધેર વોઝ અ ફ્યુરિયસ એન્ડ હંગ્રી ટાઈગર. એક દરવાજાની પાછળ ફ્યુરિયસ એટલે કે હિંસક, હંગ્રી એટલે કે ભૂખ્યો છે વાઘ હતો. બિહાઇન્ડ ધ અધર દેર વોઝ અ બ્યુટિફુલ યંગ ગર્લ. બરાબર, અને બીજા દરવાજાની પાછળ સુંદર યુવતી હતી. ધ મેન વુડ નોટ નો વિચ ડોર વોઝ વિચ. બરાબર છે, કે પેલો માણસ છે એને ખબર ન હતી કે કયો દરવાજો છે એ સેનો છે. હી વુડ હેવ ટુ ચૂઝ વન ઓફ ધ ટુ ડોર્સ. બરાબર, તેમને બેમાંથી કોઈ પણ એક ડોર છે, દરવાજો છે, એનો પસંદ કરવાનો હતો. ઇફ હી ચૂઝ વેલ હી હેડ ટુ મેરી ધ ગર્લ. જો એ સાચો દરવાજો પસંદ કરે તો છોકરી સાથે એમના લગ્ન થાય. ઇફ હી ચૂઝ બેડલી ધ ટાઈગર વુડ એટ હિમ. અને જો એ ખરાબ પસંદ કરે તો ખોટો દરવાજો પસંદ કરે તો વાઘ તેને ખાઈ જાય. ધ કિંગ હેડ અ વેરી બ્યુટિફુલ ડોટર. બરાબર છે, કે રાજાને ખૂબ જ સુંદર પુત્રી હતી. વન ડે હી ફાઉન્ડ આઉટ શી હેડ ફોલન ઇન લવ વિથ ધ પુઅર યંગ સોલ્જર ઇન હિઝ આર્મી. બરાબર છે, કે તેના લશ્કરમાં રહેલા એક ગરીબ યુવાન સૈનિકના પ્રેમમાં છે એની રાજકુમારી જે છે એ પડી. ધ કિંગ વોઝ અ વેરી એંગ્રી. ત્યારે રાજા છે એ ખૂબ ગુસ્સે થયો. ધ સોલ્જર વોઝ અરેસ્ટેડ એન્ડ ટેકન ટુ ધ એરેના. એટલે કે સૈનિકની છે એ ધરપકડ છે એ કરવામાં આવી અને તેને જાહેર સ્થળ પર લઈ જવામાં આવ્યો. ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર કન્સલ્ટ એન્ડ ધ ટાઈગર એન્ડ વિચ વન કન્સલ્ટ ધ બ્યુટિફુલ ગર્લ. બરાબર છે, કે રાજકુમારી કન્સલ્ટ એટલે કે છુપાવેલું, કે રાજકુમારી જાણતી હતી કે કયા દરવાજાની પાછળ છે વાઘ છુપાયેલો અને કયા દરવાજાની પાછળ સુંદર છોકરી. હાવેવર, જો કે શી વોઝ અ વેરી જેલેસ પ્રિન્સેસ, પરંતુ તે ખૂબ જ ઈર્ષાળુ રાજકુમારી છે એ
હતી એન્ડ ડીડ નોટ વોન્ટ ધ સોલ્જર ટુ મેરી ધ ગર્લ બિહાઇન્ડ ધ ડોર અને તે ઇચ્છતી પણ ન હતી કે દરવાજાની પાછળ રહેલી યુવતીને તે સૈનિક છે એ પરણે નાઇધર ડીડ શી વોન્ટ ટુ શી હર લવર કિલ્ડ બાય ધ ટાઈગર અને એ એમ પણ ઇચ્છતી ન હતી કે તેના પ્રેમીને વાઘ છે એ મારી નાખે વેન ધ સોલ્જર વોઝ બ્રોટ ઇન ટુ ધ એરેના હી લુકેડ અપ એન્ડ સો ધ પ્રિન્સેસ સિટિંગ નેક્સ્ટ ટુ હર ફાધર અને જ્યારે સૈનિકને જાહેર સ્થળ પર લાવવામાં આવ્યો હતો ત્યારે તેણે ઉપર પોતાના પિતાના બાજુમાં બેસેલી રાજકુમારી સમક્ષ જોયું હવે આગળ શું બન્યું હશે કે રાજકુમારીએ છે એ ઈશારો કરીને સાચો ડોર દરવાજો છે એ બતાવેલો તે શો છે આ છે આગળની જે સ્ટોરી છે તમારે વિચારવાની છે એટલા જ માટે મેં તમને કીધું કે થિંકિંગ ઇઝ અ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન નોવિંગ તો આગળ છે વિચારજો કે શું છે એ ખરેખર બન્યું હશે તો આની સાથે જ આપણે રીટ 7 જે છે અહીં પૂરું થાય છે થેન્ક યુ